गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। आज आपने धोरण 10 नी अंदर छंद ना प्रकार विषे समझूती मेळवशुं। तो छंद एटले शुं? छंद ना प्रकार आपणे जोई गया। अक्षर मेळ छंद नी अंदर अक्षरो गणवाना होय, लघु गुरु नी मात्रा ओळखवानी होय, पहेला बंधारण छे याद राखवाना होय, अने हवे आपणे मात्रामेळ छंद नी अंदर छंदना जे प्रकार आवे छे। पहेलो प्रकार छे चौपाई छंद, बीजो छे दोहरो, त्रीजा छंदनुं नाम छे सवैया छंद, अने चौथो छंद एटले के हरिगीत छंद। तमारे नवनीतनी अंदर सिलेबसमां अत्यारे मात्रामेळ छंदनी अंदर चार छंद आपेला छे, परंतु पांचमो छंद જેનું નામ છે ઝૂલણા છંદ, કે જે અત્યારે સિલેબસમાં નથી આપેલો, પણ ઝૂલણા છંદ પણ એ માત્રામેળ છંદની અંદર આવે છે। તો આપણે સૌપ્રથમ પહેલા બે પ્રકાર જોયેલા હતા કે ચોપાઈ એટલે શું અને દોહરો એટલે શું। તો કે માત્રામેળ છંદ છે એની અંદર માત્રા ગણવાની હોય છે, અક્ષરો ગણવાના હોતા નથી। પરંતુ ઘણી વાર આપણને એવો પ્રશ્ન થાય કે કઈ રીતે યાદ રાખવું, તો ઘણી વાર એવું થતું હોય કે ચોપાઈ છંદની 30 માત્રા થતી હોય, ત્યારે ઘણા અક્ષર એવા આવે કે જે જોડાક્ષરના નિયમ છે, અનુસ્વારના નિયમ છે, કે જ્યારે અનુસ્વાર એટલે જ્યારે મંદ થતો હોય છે કે ધીમેથી બોલાતો હોય અનુસ્વાર, ત્યારે એક માત્રા આવે, અને તીવ્ર થતો હોય, તીવ્ર એટલે આગળ પડતો વધારે, ત્યારે બે માત્રા આવે। બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘણી વાર આપણે અનુસ્વારની રીતે માત્રા છે વધી જતી હોય, 30 થી ઉપર થઈ જતી હોય, પરંતુ જ્યારે અનુસ્વાર ધીમેથી બોલાતો હોય ત્યારે એક માત્રા ગણવાની, અનુસ્વાર છે એ તીવ્ર એટલે આગળ પડતો વધારે બોલાતો હોય ત્યારે એની માત્રા ગણવાની બે। તો પહેલા વાત કરું ચોપાઈ છંદ, કે ચોપાઈની અંદર આપણને ફરી વાર જોઈ લઈએ બે પ્રકાર, કે ચોપાઈ તો એની અંદર એક પંક્તિની 30 માત્રા હોય, કેટલી હોય? એક પંક્તિની 30 માત્રા સેમાં હોય ચોપાઈ છંદમાં। તો આપણે ચોપાઈ છંદનું એક ઉદાહરણ ફરી પાછું મેં લખું છું, કે મેં તમને લખાવેલું હતું, અને ફરી પાછું કુલ ચાર ચરણ હોય, દરેક ચરણમાં 15-15 માત્રા હોય, અને એક લીટીની 30 માત્રા હોય, બરાબર। તો એક ઉદાહરણ હું ફરી વાર લખું છું, પેલું ઉદાહરણ લખું છું, લાંબા જોડે ટૂંકો જાય, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં મરે નહીં તો માંદો થાય, તો માંદો। તો આપણે ચોપાઈ છંદની અંદર મિત્રો વાત કરેલી હતી મેં તમને, કે એક પંક્તિની 30 માત્રા હોય, કેટલી હોય? 30। તો આપણે જોઈ લઈએ કે જ્યારે અનુસ્વાર મંદ હોય, ધીમો હોય, ત્યારે એની એક માત્રા ગણવાની છે। અહીં અનુસ્વાર આપેલો છે, પણ ઓલરેડી આપણે લા આગળ કાનમાં તો લાગેલો છે, એટલે બે જ આવશે, બે 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 અને એક। જોઈએ, એક ચાર ચરણ હોય, એક ચરણ ને 15 થાય, બે ચાર 6 8 10 12 14 15 થાય છે। બીજે ગણીએ, એક બે એક બે 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 અને બે ને એક, બે ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, એની 15 એટલે કે એક પંક્તિની 30 માત્રા થતી છે। જ્યારે એક પંક્તિની 30 માત્રા થાય ત્યારે આપણો છંદનો જે પ્રકાર છે એ ચોપાઈ છંદ ગણવાનો છે। ત્યાર પછી બીજો મેં તમને લીધો તો કે દોહરો છંદ, દોહરાની અંદર શું હોય? તો કે ચાર ચરણ હોય, ચાર ચરણ હોય, એમાં માત્રા છે 24 હોય, એક પંક્તિ આમાં છે ને, છંદમાં માત્રા ક્યારે કોઈ એક સરખા છંદની બે માત્રા નથી થતી। તો અમને અહીંયા ફરી પાસ એક્ઝામ્પલ માટે સમજવા માટે હું લખી દઉં છું કે ચોપાઈ તો એની માત્રા
एक पंक्ति नी ट्रेस થાય છે દોરો તો એની એક પંક્તિ ની 24 માત્રા થાય છે ત્યાર પછી સવૈયા સવૈયા એટલે 31 અથવા 32 અને પછી છે હરિગીત તો હરિગીત ની 28 માત્રા છે અને છેલ્લો પ્રકાર છે ઝૂલણા તો એ ઝૂલણા છંદ ની 37 કે 38 માત્રા આવે છે બરાબર આ સમજવા પડતું છે ત્યાર પછી આપણે એને જોઈએ કે દોહરો ચાર ચરણ હોય 24 એક પંક્તિ ની હોય પહેલા ચરણ માં 13 માત્રા હોય પહેલા ચરણ માં બીજા ચરણ માં 11 માત્રા હોય એટલે એક પંક્તિ માં 13 અને 11 કરો એટલે 24 થતી હોય ત્યાર પછી ત્રીજા ચરણ માં પછી 13 માત્રા હોય અને ચોથા ચરણમાં પછી 11 માત્રા થતી હોય સરવાળો કરો એટલે 24 થાય આપણે એક ઉદાહરણ લઈએ દોહરા છંદનું દોહરા છંદનું ઉદાહરણ આપણે લખીએ કે દીપકના બે દીકરા સાજડ અને અંજવા દીપકના બે દીકરા કાજળ અને અજવાસ એક કપૂત કાળ ઉપરે એક કપૂત કાળ ઉપરે બીજો દીએ પ્રકાશ બીજો દીએ પ્રકાશ તો મિત્રો અહીં આપણે જોઈએ કે દોહરા છંદની અંદર પહેલા ચરણમાં 13 માત્રા હોય અને બીજા ચરણમાં 11 માત્રા હોય ત્રીજા ચરણમાં પાછી 13 હોય અને ચોથા ચરણમાં પાછી 11 હોય એટલે એક પંક્તિની આપણે 24 માત્રા થતી હોવી જોઈએ જોઈએ આપણે દીપકના બે એક એક બે 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 એક બે બે એક 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 બે એક એક બે ને એક દીપકના બે દીકરા પેલું ચરણ છે બરાબર અહીં સુધી બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તો પેલા ચરણ ની 13 માત્રા થઈ છે બીજા ચરણ ની કેટલી થાય છે 11 બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કાજળ અને કાજળ ની અંજવા તો એક બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક જ મિનિટ દીપકના બે દીકરા કાજળ ને અજવાસ અહીંયા આપણે ને છે એટલે બે માત્રા તો આની 11 થઈ એટલે 24 થઈ ગઈ બરાબર જો ફરી પાછા 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 થઈ ગઈ એક બે એક એક બે એક બે એક એક અને બે બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ત્રીજા ચરણ ની પાછી તેર થાય છે બીજા અને ચોથા ચરણ માં ચોથું ચરણ બે બે એક બે એક બે અને એક બે ને ચાર ને છ સાત આઠ નવ દસ અગિયાર ગણી એટલે 24 માત્ર યાદ રાખજો ફરી પાછો કોઈ એક સરખા છંદ ની માત્રા ત્યારે એક સરખી થતી નથી બધાને અલગ અલગ થાય છે એટલે ઘણીવાર આપણે ગણવામાં માત્રાકાળ છંદમાં ભૂલ થતી હોય ત્યારે આપણે જોવાનું કે દોહરો છે તો એની 24 થાય છે તો ચોપાઈ છે તો એની 31 થાય છે 38 થાય છે ખરેખર જ્યારે ગણીએ ત્યારે આપણે ચોપાઈમાં 30 અને છવાઈયામાં 31 કે 32 આવે ત્યારે થોડું ડિફિકલ્ટી લાગે કે માય થોડું 31 થઈ ગઈ તો હવે છંદ છવાઈયા હશે તો અને 30 થઈ તો ચોપાઈ હશે તો પણ ચરણ જોવાના
કે એક પંક્તિની 30 થવી જોઈએ, જ્યારે 6 વયા છે એમાં 31 કે 32 થતી હોય, કઈક અલગ પડતું હોય, બરાબર? તો આ બે પ્રકાર થયા. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર એટલે કે સવૈયા એ જોઈએ. એ સવૈયા છંદની અંદર શું હોય? ત્રીજો પ્રકાર જેનું નામ છે સવૈયા છંદ. ત્યાર પછી આવશે હરિગુ, બરાબર? સવૈયા સવૈયા છંદ એમાં જોઈએ આપણે. છવૈયા છંદની અંદર છવૈયા છંદની અંદર આપણે ઉદાહરણ જોઈશું અને 31 કે 32 ની માત્રા આવી, 31 કે 32 ની માત્રા આવી યતિ એટલે અટક સ્થાન, 16 અને 17 મી માત્રાએ આવે છેલ્લા અક્ષરો અનુક્રમે ગુરુ લઘુ બને ગુરુ લઘુ કે બને ગુરુ બને બને ગુરુ બને બને ગુરુ ક્યારે બને કે 32 અક્ષર 32 માત્રા થતી હોય ને ત્યારે છેલ્લા બે અક્ષર છે ને એ ગુરુ બને. ક્યારે બને? જ્યારે 32 માત્રા થતી હોય ત્યારે બંને અક્ષર છે એ ગુરુ બને, નહીતર ગુરુ બનશે નહીં, બરાબર? તો અહીંયા આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે કે સવૈયા છંદ એટલે શું. જો કે આમાં લઘુ ગુણ ગણવાના હોતા નથી, આમાં ખાલી માત્રા જ ગણવાની હોય છે, પણ આપણે કયો અક્ષર લઘુ છે અને કયો અક્ષર ગુરુ છે એ ખબર છે, બરાબર? તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે પહેલું લઈશું. આકાશે સંધ્યા ખેલતી, ઉદાહરણ તરીકે અહીંયા પહેલું આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરોચન, માથે સાતમ કેરો ચાંદ. ચાલો આપણે અહીંયા જોઈએ. આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરોચન, બરાબર? આપણે માત્રા ગુરુ અક્ષર બે માત્રા, લઘુ અક્ષર ને એક માત્રા, અને એ તો તમને લઘુ ગુરુ ખબર છે. પછી ક્યારે જોડાક્ષર આવે ત્યારે બે અક્ષર ને એક ગણવાનો છે. અહીંયા સંધ્યા બરાબર અનુસ્વાર છે, મેં તમને કીધું જ્યારે અનુસ્વાર તીવ્ર થતો હોય ત્યારે એની બે માત્રા મૂકવાની, અનુસ્વાર છે મંદ થતો હોય ત્યારે એની માત્રા કેટલી મૂકવાની? એક મૂકવાની, બરાબર? અહીંયા સંધ્યા ત્યારે બોલે છે સ્વરો પર અનુસ્વાર છે એ તીવ્ર થાય છે, અને આમ પણ જોડાક્ષરના નિયમ પ્રમાણે કે આગળ જ્યારે જોડાક્ષર વાળો શબ્દ હોય ત્યારે ઠળકો લાગવાથી લઘુ અક્ષર છે એ ગુરુ બનતો હતો, એટલે એની બે માત્રા આવશે. તો અહીંયા જોઈએ તો આકાશમાં બે 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 અને આ બે ભેગા છે એટલે સંધ્યા, તો એની બે ભેગી ગણવાની, સંધ્યાની બે, બરાબર? પછી ખીલતી, કેમ કે અહીંયા જ્યારે કામ માથે હોય ત્યારે બે નીકળે એક આવે, બે એક બે 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 એક એક બે 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 અને એક. ચાલો આપણે ગણી લઈએ, બે ચાર છ આઠ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તેવીસ અઠ્યાસી ઓગણત્રીસ ત્રીસ. જોઈએ આપણે ફરીવાર, બે ચાર છ આઠ દસ બાર તેર, બે ચાર છ આઠ દસ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તેવીસ અઠ્યાસી ઓગણત્રીસ ત્રીસ. અહીં આપણે ત્રીસ માત્ર થાય છે, તો આપણે 31 થવી જોઈએ. તો ક્યાં ભૂલ છે જોઈ લઈએ આપણે, કારણ કે 30 અક્ષર થાય ત્યારે આપણે ચોપાઈમાં વયા જશું, પણ 30 ને 31 થવી જોઈએ આપણે, બરાબર? તો આપણે જોઈએ કે ક્યાં ભૂલ કરેલી છે. આકાશે બે 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 બરાબર, સંધ્યા ચાર બરાબર, ખીલતી
पची माथे बे बे पची सातम बे एक एक घेरो बे 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 चार द बे ने एक बराबर तो बे चार छो आठ दस बे चार छो आठ दस बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस तेवीस चौवीस पच्चीस छवीस सत्ताईस अठ्ठावीस ओगणत्रीस त्रीस अहीं त्रीस थाय चांद बराबर पछी त्रीस थाय छे तो कई वांधो नहीं आकाशे संध्या कीर्ति माथे सातमे केळो छान छे अहीं मे छे सातमे छे एटले बे आवशे बराबर सॉरी भूलवामां लखवा भूल छे तो अहीं एकत्रीस अक्षर थाय छे ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે અંતરની એરણ પર કોની પડે અર્થાત અથોડી મેદાન રૂપ બીજું ઉદાહરણ લખી અંતરની એરણ પર કોની પડે અથોડી મેદાન રૂપ અથોડી મેદાન રૂપ ચાલો આપણે આમાં લઘુ ગુરુને નહીં પણ માત્ર મેળવી અક્ષર ગણીએ અંત જ્યારે અ પરમસ્વર છે તે તીવ્ર છે ત્યારે બોલે છે અંત તો આપણે એની બે ગણશું બે એક એક બે બે એક 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 બે બે એક બે એક બે 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 એક 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 બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રેવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ તો અહીંયા આપણે એકત્રીસ માત્ર થઈ છે મીન્સ આપણો જે છંદ નો પ્રકાર છે એ છવાય છંદ છે ત્યાર પછી નવનીતમાં આપણને ઉદાહરણ આપેલા છે તો આપણે એક નવનીતનું ઉદાહરણ જોઈએ નવનીતમાં ઉદાહરણ આપેલું છે જે ગયા ને વેર ગયા પણ તારા કેર ગયા કરના જો જોઈએ આપણે ઝેર ગયા ને વેર ગયા પણ કાળા કેર પણ કાળા કેર ગયા કરના જો ચાલો અહીં આપણે જોઈએ ઝેર ગયા ને વેર ગયા પણ કાળા ખેર ગયા કરના આપણે માત્રામેટ છંદ છે એટલે શું ગણવાનું થશે માત્રા તો તમને જ્યારે હવે માત્રામેટ છંદમાં પણ માત્રા ગણતા આવડી ગઈ છે બે એક એક બે 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 એક એક બે એક એક બે 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 એક એક બે એક એક બે ને એક ચાલો આપણે ગણી લઈએ બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ તો આપણે આ એકત્રીસ માત્રાનો જે છંદ છે કે જેનું નામ છે સવૈયા છંદ જ્યારે અમુકમાં બત્રીસ પણ આવે છે ત્યાર પછી આપણે જોઈએ આપણો છેલ્લો પ્રકાર નવનીતમાં ચાર જ આપેલા છે એટલે કે હરિગીત એમાં આપણે જોઈ લઈએ હરિગીત છંદમાં હરિગીત હરિ એટલે હરિનું ગીત હરિ એટલે ભગવાન ઈશ્વર તેનું ગીત એટલે હરિગીત બરાબર હરિગીત છંદ એમાં જોઈએ અઠ્યાવીસ માત્રા હોય એક અટલ સ્થાન છે ચૌદ અને સોળમી અક્ષરે આવે છેલ્લો અક્ષર છે એ હંમેશા ગુરુ હોય છેલ્લો અક્ષર ગુરુ બરાબર આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પહેલું આ પ્રેમ પારાવારમાં આ પ્રેમ પારાવારમાં આ પ્રેમ પારાવારમાં નહતા
मरण पण चिष्ट छे। बराबर, तो अहीं आपणे जोईए मात्रा में अक्षर छे એટલે मात्रा बनी। आ प्रेम पारावारमां नहता मरण पण चिष्ट छे। કેટલી માત્રા થવી જોઈએ? 28, એક લીટીની। બરાબર, આ એટલે બે, પ્રે એટલે બે, એક બે બે બે, એક બે, નહા બે ભેગો છે એટલે બે બે, એક 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 એક। ચિષ્ટ જ્યારે બોલે છે ત્યારે ઠળકો લાગે છે, ઠળકો લાગવાને કારણે લઘુ અક્ષર છે ગુરુ ઘટ છે, એટલે ચિષ્ટ જ્યારે મંદ સ્વર નથી તીવ્ર છે। બરાબર, તો આપણે શિષ્ટમાં બે અને આ ટ એક જ છે, કાનો માત્ર નથી એટલે એક, અને છે એટલે ગુરુ અક્ષર એટલે બે માત્ર। બરાબર, તો આપણે ગણી લઈએ કેટલી માત્ર આપણી થાય છે। બરાબર, આ પ્રેમ એટલે કે બે એક એક, પારાવારમાં એટલે કે બે બે બે, ર માં એક, મા માં બે, નહા માં બે, તા માં બે, મરણ એક 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 એક, બે એક બે, બે ચાર પાંચ, છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ મિનિટ આપણી માત્ર 28 થાય છે। બરાબર, ત્યાર પછી એક ઉદાહરણ દઈ, બીજું ઉદાહરણ લઈ, તું નાનકડી બાળા હશે, નાનકડી બાળા હશે, કોડે ભરી કુમારીના, કોડે ભરી કુમારીના, કૌમાર્યના। બરાબર, તું નાનકડી બાળા હશે, કોડે ભરી કુમારીના। બરાબર, ત્યાર પછી બીજું હજી એક ઉદાહરણ લઈ, ચળકાટ તારો એ જ પણ, ચળકાટ તારો એ જ પણ, તું જ ખૂનની તલવાર છે, તો અહીં આપણે બીજું ઉદાહરણ ભરી ગીત છંદનું, એટલે પહેલા જ્યારે છંદ હોય એની અંદર કેટલી માત્રા થવી જોઈએ આપણી? 28। બરાબર, પહેલા ખાલી બંધારણ યાદ રાખવાનું કે માત્રા હરિગીત છંદમાં 28 આવે, છેલ્લો અક્ષર છે કેવો આવે? ગુરુ આવે। બરાબર, ગુરુ અક્ષર એટલે બે માત્ર આવે। ત્યાર પછી પહેલું ઉદાહરણ મેં તમને લખેલું, આ પ્રેમ પારાવારમાં નાતાતા મરણ પણ ચિષ્ટ છે। ત્યાર પછી બીજું ઉદાહરણ લખેલું છે, તું નાનકડી બાળા હશે, કોડે ભરી કુમારીના। ત્રીજું ઉદાહરણ મેં લખેલું છે, ચળકાટ તારો એ જ પણ, તું જ ખૂનની તલવાર છે। હવે આપણે અહીંયા છંદ છે કયો છે? હરિ ગીત, હરિ ગીત એટલે કેવો? હરિ નું ગીત। બરાબર, તો અહીંયા આપણે માત્રા ગણી લઈએ, તું એટલે એક આવશે, નાનકડી બે એક એક બે, બે બે એક બે, બે બે એક બે, બે બે એક બે। ચાલો આપણે અહીંયા માત્રા ગણીએ, બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સોળ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ મિનિટ આપણી માત્ર 28 થાય છે, એટલે આપણા છંદનો પ્રકાર છે હરિ। ત્યાર પછી ત્રીજામાં જોઈએ, ચળકાટ તારો એ જ પણ, તું જ ખૂનની તલવાર છે। તો ચળકાટ એક એક બે એક, બે બે બે, એક એક એક, એક એક બે એક બે, એક એક બે એક અને બે, કારણ કે હું છે દીર્ઘાવાળું છે એટલે બે માત્ર આવશે, બે ને ત્રણ ચાર પાંચ, બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ
पंदर सोल सत्तर अठार उन्नीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस तेवीस हरिगीत એટલે 28 માત્રા એક પંક્તિની કેટલી માત્રા થાય 28 માત્રા થતી હોય ત્યારે આપણો પ્રકાર છે હરિગીત છંદ એટલે કે 28 માત્રા તો અહીંયા આપણે ચોપાઈ એટલે 30 માત્રા દોહરો એક એક 24 સવયામાં 31 કે 32 છે 32 હોય ત્યારે છેલ્લા બે અક્ષર ગુરુ છે હરિગીતમાં છેલ્લો અક્ષર ગુરુ થાય એટલે કે 28 માત્રા હોય અને આ પ્રકાર આપણે નવમીમાં નથી પણ આમ પણ આપણે જે આ પ્રકાર જે છે આપણો એમાં માત્રામય છંદમાં તમને કદાચ પૂછાઈ જાય જોડણા તો પણ તમે માત્રા ગણશો એટલે બધા છંદ કરતા વધારે જ્યારે માત્રા થતી હોય એટલે કે 32 થી ઉપર વહી જતી હોય 34 36 38 જ્યારે 36 37 કે 38 ની આડેગાડે થતી હોય ત્યારે કે 39 થતી હોય ત્યારે આપણો છંદનો પ્રકાર છે જોડણા છંદ હોય છે જે તમારી નવમીમાં નથી કે સિલેબસમાં આપેલો નથી છતાં પણ આપણે ઘણીવાર પૂછાઈ જતો હોય તો આપણે આપણી રીતે લઈ લઈએ તો ઝૂલણા છંદ એ 37 કે 38 હોય નરસિંહ મહેતાએ આપેલો આ છંદ છે લખી રાખજો તમારી બાકી નોટમાં ગમે ત્યારે આ છંદ છે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ઘણીવાર આપણે ત્યારે બધું વ્યાકરણ જોવા જઈએ તો ન મળતું હોય પણ કહેવાય કે ઘણીવાર સાંચવેલી વસ્તુ કામ આવતી હોય શિયાળાનું સાણો કે નાનું નાણું કે વચ્ચે ને આપણા ગમે ત્યારે કામ લાગે તો છેલ્લો પાંચમો પ્રકાર માત્રા મહિનો જેનું નામ છે ઝૂલણા છંદ કોને આપેલો છે તો કે નરસિંહ મહેતા નરસિંહ મહેતાએ આપે કેટલા માત્રા હોય તો કે 37 કે 38 સૌથી વધારે જ્યારે માત્રા થતી હોય ત્યારે આપણો પ્રકાર છે ઝૂલણા છંદ હોય છે બરાબર તો આપણે અહીંયા જોઈએ ઝૂલણા છંદના ઉદાહરણ કે હું લખું છું એક ઉદાહરણ નિરખને ગગનમાં કોણ ઉમી રહ્યો તેજ હું શબ્દ બોલી નિરખને ગગનમાં કોણ ઉમી રહ્યો કોણ ઉમી રહ્યો તેજ હું શબ્દ બોલ્યો શબ્દ બોલ્યો બરાબર તો અહીં આપણે જોઈ લઈએ કે માત્રામય છંદ છે એની માત્રા ગણવાની હોય છે બરાબર નિરખને બે એક એક બે એક 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 બે બે એક બે બે એક અને બે બે એક એક બે એક એક બે એક બે બે સૌ પ્રથમ ઘણી વાર શું થાય કે આપણી માત્રા 37 ન થતી હોય 36 થતી હોય ઘણી વાર 38 ની બદલે ઉચ્ચે ઉપર વહી જતું હોય ઘણી વાર વધી જાય તો ખબર પડી જાય કે અહીંયા 38 થી ઉપર થાય છે આપણને ખબર છે કે આ છંદમાં આનાથી કોઈ બીજા છંદની માત્રા નથી પણ ઘણી વાર છંદ છે ને પૂર્ણ નથી એટલે કે કવિની કલ્પના છે છંદ છે ને કવિની કલ્પના છે એટલે ક્યારે છંદ પૂર્ણ નથી ને જેને કારણે ક્યારેક એક માત્રા આડી ઉભી થતી હોય છે કે ઓછી કે વધારે થતી ત્યારે આપણે છે ને થોડુંક વ્યવસ્થિત રીતે જોઈ અને ઓળખવાનું હોય છે તો જોઈએ આપણે 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 હવે આપણે 34 સુધી પહોંચી ગયા છીએ એટલે મીન્સ આપણે કઈ આગળ વધવાની જરૂર નથી કારણ કે આપણે 31 32 થયા છે તેના ઉપર માત્ર વહી ગઈ છે તો એ 36 અને હવે જ્યારે જોઈએ તો ઘણીવાર શું થાય કે અહીંયા જોડાક્ષરના ખડકા લાગતા હોવાને કારણે કે અહીંયા તેજ હું જ્યારે બોલે છે ત્યારે અનુસ્વાર પણ તીવ્ર આવે છે તો અહીંયા બે માત્ર ગણી લઈએ આપણે
જ્યારે તેજ હું તેજ હું આ રીતે બોલી છે તો આપણી માત્રા છે કેટલી થઈ જશે 38 થઈ જશે અને જો એ રીતે નહીં લગાવી ધીમું તીવ્ર ઉચ્ચારણ નહીં કરી તો 36 થશે તો 36 થાય કે 38 થાય કારણ કે જો 36 થાય તો આપણે ખબર તો પડી ગઈ છે કે આપણા 36 ઉપરના ને એકેય છંદની માત્રા નથી કારણ કે સવયા છે 31 તો 32 હોય એથી વધારે ના હોય એટલે ત્યારે કંઈ ગભરાવાની જરૂર નથી જ્યારે વધી જાય માત્રા ત્યારે તમારે સમજી લેવાનું કે આપણો ઝૂલણા છંદ હોય કે બીજો હોય નહીં આગળ એક ઉદાહરણ લઈ જાગને જાંદવા જે ઉદાહરણ લઉં છું જાગને જાંદવા જાગની જાદવા કૃષ્ણ ગોવાડિયા કૃષ્ણ ગોવાડિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે તુજ વિના ધ્યેનમાં કોણ જાશે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે બરાબર હવે ગોવાડિયા તુજ વિના ધ્યેનમાં કોણ જાશે જો ચાલો આપણે અહીંયા ઉદાહરણમાં ગણીએ માત્ર મેથડમાં જાગને જાદવા બે એક બે બે એક બે ગુરુ જ્યારે બોલી છે ત્યારે તીવ્ર ઉચ્ચારણ છે તો બે અને આ પણ તડકો લાગ્યો છે એટલે બે ગુણ અહીંયા કાનો માતા નથી કૃષ્ણ અણ છે એટલે બે 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 એક તુજ તીવ્ર ઉચ્ચારણ નથી થતો એક એક બે બે એક બે બે એક બે 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 ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ તેવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ આડત્રીસ અક્ષર થાય અલાવત માત્રા થાય છે તો આપણો છંદ છે એ ઝૂલણા છંદ હોય છે ફરી પછી એકવાર રેફરન્સ કરી લઈએ કે માત્રા મેળ છંદ એટલે માત્રા ગણવાની અક્ષર મેળ છંદ હોય તો અક્ષર ગણવાના લઘુ ગુરુ અક્ષર એ તમને ખબર છે કે નાનો અક્ષર હોય તો લઘુ મોટો અક્ષર હોય તો ગુરુ અક્ષર થાય બરાબર પણ આપણે જ્યારે માત્રામેળ છંદમાં આવી ત્યારે લઘુ ગુરુ કે અક્ષર છે આમ તો છંદ છે ને અક્ષર ગણીને જ ઓળખી શકાય છે અક્ષર ગણ્યા વગર તો આપણે માત્રા મૂકી શકતા નથી એટલે અક્ષર તો ગણવા જ પડશે પરંતુ એમાં માત્રા મૂકવાની પેલામાં લઘુ ગુરુથી ગણવાનું બરાબર તો હવે આપણે ફરી પાછા માત્રામેળ છંદની અંદર ચોપાય તો પેલી પંક્તિની ત્રીસ હોય દોહરો હોય તો ચોવીસ હોય કેવી રીતના હોય તો કે પહેલા ચરણની તે બીજાની અંદર ત્રીજાની તે ચોથાની અંદર આવી રીતના ચોવીસ હોય સવૈયા હોય તો એકત્રીસ કે બત્રીસ હોય હરિગીત હોય તો અઠ્યાવીસ માત્રા હોય અને ઝૂલણા જે તમારા સિલેબસમાં આપેલું નથી પણ ગઈ સાલની ઘોડે ઘણી વાર કેવું બને કે ગઈ સાલ છે શિખરણી મંદાક્રાંતા અનુષ્ટુપ આવા બધા છંદ આપણા આપેલા છે સિલેબસમાં પણ પૃથ્વી ને હરિણી એ 17 અક્ષરના છે એ આપેલા નવમાં ન હોય છતાં પણ પૃથ્વી છંદ છે એ ગઈ સાલ મેં તમને કીધું કે પૂછાઈ ગયો બોર્ડમાં તો આપણે ઘણી વાર સમજ્યા હોય કે 17 અક્ષરમાં ચાર આવે પણ પૃથ્વી જે છે તો મેં તમને લખાવેલું કે કેવી રીતનો બનતો હોય તો એવી રીતના આમાં પણ છે કે ઝૂલણા છે ઘણી વાર આવું થતું હોય કે આટલી બધી માત્રા થતી હોય તો આવું શીખેલા ન હોય તો આપણે ગોટે ચડી કે હવે આમાં કયો છંદ મૂકવો એટલા માટે મેં તમને આ ઝૂલણા છંદ લઈ લીધો છે તો મિત્રો અહીંયા તમારા છંદ એટલે શું છંદના પ્રકાર જેના ઉદાહરણ સહિત આપણે સમજૂતી મેળવી તમે તમારી પાટી નોટમાં આ જે યુટ્યુબના વિડીયો મારફતે આ બે છંદ આપેલા છે આમ જોઈએ તો પાંચે પાંચનું મેં રિવિઝન લીધેલું છે તો તમે તમારી નોટમાં વ્યવસ્થિત જગ્યાએ લખી નાખજો અને નવમીમાંથી પણ તમે વધારે પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ